હવે તેમાં એક ટેબલ સ્પૂન સિઝવાન ચટણી ઉમેરીશ જેનો ટેસ્ટ છે સરસ આવશે પછી તેમાં એક ચમચી મિક્સ કરેલો ઓરિગાનો અને હબ્સ ઉમેરીશ ત્યારબાદ બાદ તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ હવે બધા મસાલા અને સોસ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશ હવે સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનીને તૈયાર છે અહીં આ ટાઈપનો પીઝા સોસ છે તે ઘરે બનાવેલો છે તેની આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આ બીજા ટાઈપનો ઇન્સ્ટન્ટ પીઝા સોસ છે બંનેનો ટેસ્ટ છે તે પીઝામાં ખૂબ જ સરસ આવશે હવે રોટલી પીઝા બનાવવા માટે હું ઘઉંના લોટની રોટલી લઈશ હવે રોટલી પીઝા બનાવીશ તેની માટે એક પેનમાં થોડો બટર ઉમેરીશ હવે પેનને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખી ગરમ થવા દશ હવે એક રોટલી લશ રોટલીને બટરમાં સરસ રીતે શેકી લશ હવે રોટલીની ઉપરની સાઈડ પણ થોડું બટર લગાવી દશ હવે રોટલીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખી શેકી લેશ અહીં રોટલીને બટરમાં શેકવાથી તેનો ટેસ્ટ છે તે પીઝામાં ખૂબ જ સરસ આવશે હવે રોટલીને એક સાઈડ થી બીજી સાઈડ થોડી વાર માટે બધું બટર છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે હવે રોટલી છે તે એક સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે તો એને બીજી બાજુ ફેરવી લશ હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશ હવે રોટલી ઉપર બંને ટાઈપ ના પીઝા સોસ છે તે એક એક ચમચી ઉમેરીશ હવે બંને પીઝા સોસ ને સરસ રીતે મિક્સ કરી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશ હવે પીઝા સોસ ની ઉપર થોડું પ્રોસેસ ચીઝ ઉમેરીશ પછી તેની ઉપર લોંગ સ્ટ્રીપમાં કાપેલા યલો બેલ પેપર ઉમેરીશ હવે તેમાં કેપ્સિકમ પણ ઉમેરીશ ત્યારબાદ તેની ઉપર થોડી કાપેલી ડુંગળી ઉમેરીશ પછી તેમાં લોંગ સ્ટ્રીપમાં કાપેલા રેડ બેલ પેપર ઉમેરીશ ત્યારબાદ તેના ઉપર થોડી બાફેલી મકાઈ ઉમેરીશ રોટલી પીઝા ને ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર મિક્સ કરેલો ઓરિગાનો અને હપ્સ ઉમેરીશ પીઝાને સ્પાઈસી બનાવવા માટે તેના ઉપર થોડો ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરીશ હવે તેની ઉપર ફરીવાર થોડું પ્રોસેસ ચીઝ ઉમેરી દઈશ હવે પેન ને ઢાંકણ ઢાંકી દશ હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર રોટલી પીઝા ને થોડી વાર માટે બેક થવા દશ હવે રોટલી છે તે સરસ રીતે ક્રિસ્પી થઈ છે કે નહીં તે ચેક કરી લેશ જે રોટલી છે તે સરસ રીતે ક્રિસ્પી નથી થઈ તો ફરીવાર ઢાંકણ ઢાંકી તેને બેક થવા દઈશ હવે ચીઝ છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી લશ હવે એક ટાઈપનો રોટલી પીઝા છે તે સરસ રીતે બેક થઈ ગયો છે હવે તેનું એક પ્લેટમાં લઈ લશ હવે બીજા ટાઈપનો રોટલી પીઝા બનાવીશ તેની માટે ફરીથી એક પેનમાં થોડો બટર ઉમેરીશ હવે ફરીથી રોટલીને બટરમાં સરસ રીતે શેકી લઈશ અહી રોટલીને બટરની જગ્યાએ ઘીમાં પણ સરસ રીતે રોસ્ટ કરી શકાય છે હવે રોટલી એક સાઈડ બટરમાં સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે તો તેને બીજી બાજુ ફેરવી લઈશ હવે તેની ઉપર એક ચમચી પીઝા સોસ ઉમેરીશ પછી તેના ઉપર એક ચમચી ચીઝ સ્પ્રેડ ઉમેરીશ હવે તેને સરસ રીતે મિક્સ કરી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશ હવે તેમાં થોડા બાફેલા મકાઈના દાણા ઉમેરીશ પછી તેની ઉપર મિક્સ કરેલો ઓરિગાનો અને અપ્સ ઉમેરીશ ત્યારબાદ તેની ઉપર થોડો ચીલી ફ્લેક્સ ઉમેરીશ ત્યારબાદ તેની ઉપર પ્રોસેસ ચીઝ ઉમેરીશ ફરીથી તેના ઉપર થોડું મિક્સ અપ્સ ઉમેરીશ હવે તેને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે બેક થવા દઈશ હવે બીજા ટાઈપનો ટેસ્ટી રોટલી પીઝા બનીને તૈયાર છે તેને હું એક પ્લેટમાં લઈ લઈશ હવે ત્રીજા ટાઈપનો ડબલ લેયર તેની માટે રોટલી ને હું બટરમાં ડબલ લેયર ના હોવાથી તેની માટે હું બે રોટલીને બટરમાં સરસ રીતે શેકી લશ હવે રોટલી ઉપર બે ચમચી ચીઝ સ્પ્રેડ ઉમેરીશ હવે ચીઝને રોટલી ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી દઈશ ત્યારબાદ તેની ઉપર થોડું પ્રોસેસ ચીઝ ઉમેરીશ હવે રોટલી પિઝાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર ઓરિગાનો ઉમેરીશ પછી તેના ઉપર થોડો ચીલી ફ્લેક્સ ઉમેરીશ હવે તેના ઉપર બટરમાં રોસ્ટ કરેલી રોટલી ઉમેરીશ હવે રોટલી ઉપર બંને ટાઈપનો એક એક ચમચી પીઝા સોસ ઉમેરીશ હવે તેને મિક્સ કરી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશ પછી તેના ઉપર થોડું ફરીવાર પ્રોસેસ ચીઝ ઉમેરીશ હવે ની ઉપર સ્ક્વેર શેપમાં કાપેલા યલો બેલ પેપર ઉમેરીશ પછી રેડ બેલ પેપર ઉમેરીશ ત્યારબાદ તેની ઉપર કેપ્સિકમ ઉમેરીશ ત્યાર બાદ થોડી ડુંગળી ઉમેરીશ હવે તેની ઉપર જેલેપીનો ઉમેરીશ જેલેપીનો ઘરે કેમ બનાવે તેની લિંક ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીં તમારી પાસે રોટલી વધી હોય અને રોટલીનો કંઈ નવું કરીને ખાવાનું મન થાય તો આવી રીતે ઇન્સ્ટન્ટ રોટલી પીઝા બનાવીને ખાઈ શકાય છે તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ આવશે હવે ચીઝ બ્રશ રોટલી પિઝાને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે બેક થવા દશ હવે ચીઝ છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે ઢાંકણ ખોલી લશ હવે ત્રણેય ટાઈપના પીઝા બનીને તૈયાર છે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશ હવે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા ત્રણ ટાઈપના રોટલી પિઝા બનીને તૈયાર છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને આજની ઇન્સ્ટન્ટ પિઝા સોસ અને રોટલી પિઝાની રેસીપી કેવી લાગી તે સ્વાદમાં ટેસ્ટી એવા રોટલી પીઝાનો વિડીયો તમે એન્ડ સુધી જોયો છે તો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સાથે સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તેની બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી તમને મારા નવા દરેક વિડીયોની રેસીપી રેગ્યુલર મળતી રહે